નમસ્કાર અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત. ગઈકાલે આપણે આનંદભાઈની રજૂઆત એમિલ દર્ખાઇમ વિશેની સાંભળી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોન અને ઇમેઇલ દ્વારા જણાવ્યું છે કે એમને આ માહિતી ખૂબ જ રસપ્રદ લાગી, તો એ માટે આનંદભાઈનો ખૂબ ખૂબ આભાર. તો આજે જે આગળની અધૂરી યાત્રા છે એ આપણે પૂરી કરીશું અને આનંદભાઈને સાંભળીશું. દુર્ખીમે બીજો સિદ્ધાંત આપ્યો, સામૂહિક પ્રતિનિધિત્વનો સિદ્ધાંત. સામૂહિક પ્રતિનિધિત્વનો સિદ્ધાંત એ એવું સૂચવે છે કે દુર્ખીમ આ સિદ્ધાંતની અંદર વ્યક્તિ કરતાં સમાજને કેટલું પ્રાધાન્ય આપે છે એ સમજવું હોય તો આપણે આ સિદ્ધાંત સમજવો પડે. દુર્ખીમના મતે વ્યક્તિ મહત્વની નથી પણ સમાજ મહત્વનો છે. દુર્ખીમની સમાજશાસ્ત્રની બીજી પરિભાષા જો કેવી હોય તો એવું કહી શકાય કે આ સિદ્ધાંતના આધારે તમે એવું કહી શકો કે સમાજશાસ્ત્ર એટલે સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરનારું શાસ્ત્ર. આ સિદ્ધાંતની અંદર સામૂહિક પ્રતિનિધિત્વનો ખ્યાલ કરતાં દુર્ખીમ આપણને સમજાવે છે કે વ્યક્તિની જે વર્તન કરવાની રીતો છે, વિચારવાની રીતો છે, કે એને એ જે સામાજિક તથ્યો છે એ સામાજિક તથ્યોને ઘડનારા જે પરિબળો છે એ સામૂહિક પ્રતિનિધિત્વ છે. એટલે કે સામાજિક મૂલ્યો અને સામાજિક પ્રતીકો એ સામૂહિક પ્રતિનિધિત્વ તરીકે એને પરિભાષિત કરે છે. આ કન્સેપ્ટની અંદર દુર્ખીમ આપણને બે શબ્દોથી પરિચય કરાવે છે. એક પરિચય છે કે સામૂહિક ચેતના, એટલે કે કલેક્ટિવ કોન્શિયસનેસ જેને કહીએ છીએ, અને બીજા શબ્દોમાં એને કહીએ તો એને લોકમત સાથે અહીંયા સાંકળવામાં આવ્યું છે. અને બીજો મુદ્દો એમણે કીધો સામૂહિક પ્રતિનિધિત્વ. સામૂહિક ચેતના છે એ લોકમત છે અને સામૂહિક પ્રતિનિધિત્વ એ પ્રતીક છે. અહીંયા આગળ પ્રતીક એટલે માત્ર સ્પર્શી શકાય એવી વસ્તુઓ કે દેખાય એવી મૂર્ત અને અમૂર્ત બંને સ્વરૂપો એણે લીધા છે. એ પ્રતીકની અંદર એમ આપણે ચર્ચ છે, મંદિર છે, મસ્જિદ છે, આ પણ એના પ્રતીકો છે. તો એની સાથે સાથે જે રિવાજ છે, માન્યતાઓ છે, વલણ છે, વિચારો છે, સંસ્કૃતિના મૂર્ત અને અમૂર્ત બંને પાસાઓને અહીંયા આગળ એને પ્રતીક તરીકે સ્વીકાર્યા છે. અને સામૂહિક પ્રતિનિધિત્વનું જે પ્રતીકો છે એમને સમૂહનું બળ છે, સમાજનું બળ છે, એવી વાત દુર્ખીમે આપણને આ સામૂહિક પ્રતિનિધિત્વના સિદ્ધાંતની અંદર સ્પષ્ટ કરવાનો પ્રયાસ છે એ કર્યો છે. એની સાથે સાથે એણે કહ્યું કે સામૂહિક પ્રતિનિધિત્વ જે કાર્ય કરે છે તે કાર્ય કેવા પ્રકારનું કાર્ય હોય છે. તેણે કીધું કે એ સમાજની અંદર સામાજિકરણનું કાર્ય કરે છે, સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે, તો સાથે સાથે સમાજની અંદર સમાનતા જાળવવાનું કાર્ય પણ આ સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે. તો એની સાથે સાથે દુર્ખીમે ત્રીજી વાત એ પણ કીધી કે આ બધાની સાથે સાથે જે સામાજિક એકતા ટકાવવાનું કાર્ય પણ સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે. આ આખો સામૂહિક પ્રતિનિધિત્વનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણી સમક્ષ દુર્ખીમે રજૂ કરી અને આપણને સામાજિક એકતા કેવી રીતે ટકી શકે એના જે મહત્વપૂર્ણ પાસાઓ છે એ આ સિદ્ધાંત દ્વારા આપણને સમજાવવાના નો પ્રયત્ન છે દુર્ખીમે કર્યો. આની સાથે સાથે દુર્ખીમે જે એક ત્રીજો સિદ્ધાંત છે આપ્યો એ આપણને શ્રમ વિભાજન અને સામાજિક એકતાનો સિદ્ધાંત આપ્યો. દુર્ખીમે શ્રમ વિભાજનનો જે સિદ્ધાંત આપ્યો અને સામાજિક એકતાનો સિદ્ધાંત આપ્યો એ એમના ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટીમાં ખાસ કરીને વ્યક્ત થતો આપણને જોવા મળે છે. સૌથી પ્રથમ આપણે શ્રમ વિભાજનને સમજવાનો પ્રયત્ન કરશું. શ્રમ વિભાજનની અંદર દુર્ખીમ એવું સમજાવે છે કે શ્રમ વિભાજન એટલે શું. તો મોટાભાગે શ્રમ વિભાજનની વાત દુર્ખીમે પણ કરી છે, કોમ્તે પણ કરી છે અને માર્ક્સે પણ કરી છે. માર્ક્સ છે એ કોમ્ત છે એ શ્રમ વિભાજનની અંદર જ્યારે વાત કરે છે ત્યારે એના મેનેજરિયલ અભિગમની વાત છે એ કરે છે અને એના સંદર્ભમાં આપણને એ સમજાવવાનો પ્રયાસ તે કરે છે. દુર્ખીમ છે એ એવું સમજાવે છે કે શ્રમ વિભાજનથી હંમેશા સામાજિક એકતા આવે છે, જ્યારે માર્ક્સ તે એવું કહે છે કે શ્રમ વિભાજનથી સંઘર્ષની પરિસ્થિતિ છે એ નિર્માણ પામે છે. તો આવો જે શ્રમ વિભાજનના સંદર્ભમાં એકતા કેવી રીતે વિકસે છે, કેવી રીતે વધે છે એને સરસ રીતે સમજાવવાનો પ્રયાસ દુર્ખીમે આ સિદ્ધાંતની અંદર કર્યો. દુર્ખીમ એવું કહે છે કે શ્રમ વિભાજનનો અર્થ આપે છે કે શ્રમ વિભાજન એટલે શું. તો દુર્ખીમ એવું કહે છે કે સામાજિક કાર્યોની વહેંચણી એટલે શ્રમ વિભાજન. અહીંયા આગળ આર્થિક વહેંચણી કે વ્યવસાયિક વહેંચણી પૂરતો શ્રમ વિભાજનનો ખ્યાલ મર્યાદિત રાખ્યો નથી. એમણે કીધું સામાજિક કાર્યોની વહેંચણી. એટલે દુર્ખીમ એવું કહેવા માંગે છે કે બાળ ઉછેરથી માંડી અને અણુબોમ્બના ઉત્પાદન સુધીના તમામ જે સામાજિક કાર્યો છે એ બધા જ કાર્યો શ્રમ વિભાજનના ક્ષેત્રની અંદર આપણે આવરી લઈ શકીએ. એમણે શ્રમ વિભાજનના
મુખ્ય બે પ્રકારો પાડ્યા, પછી એમાંથી કેવી રીતે એના પેટા પ્રકારો પડે છે એની પણ આપણે વાત કરીએ. એણે મુખ્ય બે પ્રકારો પાડ્યા કે સાદુ શ્રમ વિભાજન અને જટિલ શ્રમ વિભાજન. સાદુ શ્રમ વિભાજન એટલે કેવું શ્રમ વિભાજન કે જે વય અને લિંગ પર આધારિત હોય એવું શ્રમ વિભાજન એટલે સાદુ શ્રમ વિભાજન, કે જેમાં બહુ વિશેષીકરણ ન હોય, જેમાં ઝીણવટભર્યું વિશેષીકરણ અથવા તો એની અંદરનું સ્પેશિયલાઇઝેશન આપણને જોવા ન મળતું હોય એવું શ્રમ વિભાજન એટલે સાદું શ્રમ વિભાજન, જે ખાસ કરીને આદિમ સમાજોમાં અથવા તો અવિકસિત સમાજોમાં જોવા મળતું હોય અને યંત્રવત જોવા મળતું હોય એવા પ્રકારની એક સમાજના શ્રમ વિભાજનની વાત અહીં આગળ સાદા શ્રમ વિભાજનમાં આગળની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બીજું શ્રમ વિભાજન છે એને દુર્ખીમ જટિલ શ્રમ વિભાજન કહે છે. જટિલ શ્રમ વિભાજન કે જે સભ્ય સમાજમાં જોવા મળતું હોય, વિકસિત સમાજમાં જોવા મળતું હોય, જ્યાં સૂક્ષ્મ વિશેષીકરણ, ઝીણવટભર્યું વિશેષીકરણ એની અંદર જોવા મળતું હોય એવું વિશેષીકરણવાળું શ્રમ વિભાજન, વિકસિત સમાજોમાં જોવા મળતું શ્રમ વિભાજનને દુર્ખીમે જટિલ શ્રમ વિભાજનની અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો. હવે જટિલ શ્રમ વિભાજનના પાછા એક દુર્ખીમ છે એ બીજા બે પ્રકાર પાડે છે, એમાં સ્વાભાવિક પ્રકારનું શ્રમ વિભાજન અને વિકૃત પેથોલોજીકલ જે તથ્યોની વાત કરી હતી એવું વિકૃત શ્રમ, વિકૃત સ્વરૂપનું શ્રમ વિભાજન એવું એ સમજાવવા માટેનો પ્રયાસ છે એ કરે છે. તો એમાં સ્વાભાવિક શ્રમ વિભાજન જે છે એ ખાસ કરીને સમાજની એકતા જાળવી રાખવાનો પ્રયત્ન કરતું હોય છે, એમાં પરસ્પર અવલંબન જોવા મળતું હોય છે. જ્યારે જે વિકૃત સ્વરૂપનું જે શ્રમ વિભાજન છે એમાં સમાજની એકતા સામે ભય ઊભો થતો આપણને જોવા મળે છે. અને આવા વિકૃત શ્રમ વિભાજનના પાછા એ બીજા ત્રણ પ્રકાર પાડે છે, એમાં એ પહેલું કહે છે કે એનોમિક શ્રમ વિભાજન, બીજું કહે છે કે દબાણપૂર્વકનું શ્રમ વિભાજન અને ત્રીજું કહે છે સંકલનના અભાવવાળું શ્રમ વિભાજન. જે એનોમિક શ્રમ વિભાજન છે એનોમીની પરિભાષા દુર્ખીમે આપણને આપી, એનોમી એટલે ધોરણવિહીનતાની પરિસ્થિતિ એવું દુર્ખીમે આપણને સમજાવે છે. તો એનોમીની જ્યારે પરિસ્થિતિ નિર્માણ પામે છે એટલે જ્યારે ધોરણો વગરનો સમાજ થઈ જાય છે અથવા ધોરણો હોય ધોરણોના અભાવની પરિસ્થિતિ પ્રવર્તે છે અને એ વખતનો જે સમાજની અંદરની એનોમિક પરિસ્થિતિને કારણે ઊભી થતી બાબતને એણે અહીંયા આ શ્રમ વિભાજનમાં સમાવી છે. તો એની સાથે સાથે એણે દબાણપૂર્વકનું શ્રમ વિભાજન કે એમાં જ્યારે વ્યક્તિઓ વિશેષ ને વિશેષ એમની ઈચ્છા વગર પણ એમને એ કાર્ય કરવા માટે એમાં જોડવામાં આવે છે, જોતરવામાં આવે છે, તો આવું જે શ્રમ વિભાજન ઊભું થયું એ દબાણપૂર્વકનું શ્રમ વિભાજન એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને ત્રીજો જે મુદ્દો કીધો સંકલનના અભાવવાળું શ્રમ વિભાજન, કે શ્રમ વિભાજનની અંદર પરસ્પર અવલંબન હોય છે એટલે જો એમાં પ્રોપર કોઓર્ડિનેશન ન હોય, પ્રોપર સંકલન ન હોય તો ઘણી વખત એ જે વસ્તુ આપણને બજારમાં જે સ્વરૂપે મળવી જોઈએ એ મળતી નથી, કારણ કે એમાં સંકલનનો અભાવ હોય છે. તો અહીંયા આગળ એણે શ્રમ વિભાજનના આવા મહત્વપૂર્ણ પ્રકારો આપણને દર્શાવ્યા કે સાદુ શ્રમ વિભાજન, જટિલ શ્રમ વિભાજન, જટિલ શ્રમ વિભાજનના પાછા બે પ્રકાર, સ્વાભાવિક સ્વરૂપનું શ્રમ વિભાજન અને વિકૃત સ્વરૂપનું શ્રમ વિભાજન, વિકૃત સ્વરૂપના શ્રમ વિભાજનના પાછા ત્રણ પ્રકાર પાડ્યા, એનોમિક શ્રમ વિભાજન, દબાણપૂર્વકનું શ્રમ વિભાજન અને ત્રીજો એણે કીધું સંકલનના અભાવવાળું શ્રમ વિભાજન. આની સાથે સાથે શ્રમ વિભાજનના કેટલાક કાર્યો એ પણ આપણને કારણો પણ આપણને દર્શાવે છે કે શા માટે શ્રમ વિભાજનની જરૂરિયાત ઊભી થઈ હશે. તો દુર્ખીમ એવું કહે છે કે વસ્તીની ગીચતા વધે એમ શ્રમ વિભાજનની જરૂરિયાત ઊભી થાય છે. બીજી બાબત એણે કીધી સામાજિક ગીચતા, એને કારણે પણ શ્રમ વિભાજનની જરૂરિયાત ઊભી થાય છે. સામાજિક ગીચતા એટલે સામાજિક સંબંધોમાં થતી અભિવૃદ્ધિ, એને આપણે સામાજિક ગીચતા તરીકે ઓળખીએ છીએ. તો આ બીજું કારણ એણે કીધું. અને ત્રીજી બાબત એણે કહી હતી કે સામાજિક અને આર્થિક જરૂરિયાતોમાં જે અભિવૃદ્ધિ થાય છે એને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે તો એમાં પણ શ્રમ વિભાજનનું જે શ્રમ વિભાજન છે એના મહત્વના કારણો એણે આ દર્શાવ્યા હતા. એને શ્રમ વિભાજનના પરિણામોની પણ વાત કરી કે શ્રમ વિભાજનનું પરિણામ શું છે. અલ્ટિમેટલી દુર્ખીમાં આપણને એવું સમજાવે છે કે શ્રમ વિભાજનને કારણે પરસ્પર અવલંબન વધે છે અને શ્રમ વિભાજનથી સામાજિક એકતાનો વિકાસ થાય છે. આ એનું સૌથી મોટામાં મોટું પરિણામ, જેમાં માર્ક્સ એવું કહે છે કે સંઘર્ષ ઊભો થાય છે શ્રમ વિભાજનથી, એ જ ઘટનાને દુર્ખીમે એવું સમજાવે છે કે શ્રમ વિભાજનથી સમાજમાં એકતા ઊભી થાય છે. અને એની સાથે સાથે દુર્ખીમ અહીંયા આગળ બીજું એક પાસું પણ આપણને સમજાવે છે કે શ્રમ વિભાજનને કારણે વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આ એનું બીજું પરિણામ એ આપણી સમક્ષ મૂકે છે. તો આવી રીતે આ શ્રમ વિભાજનની આખી વાત આપણને દુર્ખીમે સમજાવી. તો એની સાથે સાથે સામાજિક એકતા
નો સિદ્ધાંત પણ દુર્કિમનો ખૂબ જ મહત્વપૂર્ણ એમનું પ્રદાન છે એ આપણી સમક્ષ રજૂ થયું છે. સામાજિક એકતા એટલે શું? તો કે સમાજ છે જુદા જુદા ભાગોની બનેલી વ્યવસ્થા છે અને આ બધા ભાગો વચ્ચે જે સુમેળની પરિસ્થિતિ જોવા મળે એ પરિસ્થિતિ એટલે સામાજિક એકતા. તમે જુઓ કે દુર્કિમનું આ જે સામાજિક એકતાની અને આ શ્રમ વિભાજનની આ બધી બાબતો જે એના બધા સિદ્ધાંતો છે એમાં આપણને ખાસ કરીને દુર્કિમનો જે કાર્યાત્મકવાદી અભિગમ છે એ અહીંયા વ્યક્ત થતો જોવા મળે છે. તો સામાજિક એકતામાં એની વ્યાખ્યા આપ્યા પછી દુર્કિમ આપણને બે પ્રકારની સામાજિક એકતાની વાત કરે છે. અને એ એકતા એટલે કઈ એકતા? તો કે યાંત્રિક એકતા અને દૈહિક એકતા, એટલે કે મિકેનિકલ સોલિડારિટી અને ઓર્ગેનિક સોલિડારિટીની વાત અહીંયા આગળ આપણી સમક્ષ રજૂ થાય છે. દુર્કિમ એવું કહે છે કે યાંત્રિક એકતા એટલે એવી એકતા કે જે ખાસ કરીને અવિકસિત સમાજમાં જોવા મળતી હોય, જ્યાં હમણાં મેં તમને વાત કરી સાદાશ્રમ વિભાજનની વાત, કે જે સમાજ બહુ સાદો હોય જ્યાં વ્યક્તિગત સમાનતા વિશેષ જોવા, સામૂહિક સભાનતાનો પ્રભાવ વિશેષ જોવા મળતો હોય, યંત્રવત હોય, અને જેમ તમે સ્વિચ પાડો અને પંખો શરૂ થાય અને સ્વિચ બંધ કરો એટલે પંખો બંધ થાય, યંત્રની જેવું કામ નું કાર્ય એ આમ આ સમાજમાં જોવા મળતું હોય છે. એટલે આ યાંત્રિક એકતા સાથે એણે સમજાવવા માટેનો પ્રયાસ એ કર્યો. ત્યાં આગળ ખાસ કરીને દમનકારી કાનૂન એમાં જોવા મળતો હોય છે કે કોઈ પણ ગુનો થાય અથવા તો કોઈ પણ અપરાધ થાય તો એને કારણે એની કઠોરમાં કઠોર સજા છે એ આપવામાં આવતી હોય છે. એટલે લોકો ખાસ કરીને સમાજની એકતા તૂટે નહીં એને કારણે થઈને આવા પ્રકારની કઠોર સજા એમાં થતી હોય છે. અને એમાંથી ધીમે ધીમે સમાજનો જેમ વિકાસ થતો જાય છે એમ એમ યાંત્રિક એકતાને કારણે, યાંત્રિક એકતાને બદલે દૈહિક એકતા એટલે કે ઓર્ગેનિક સોલિડારિટીનો વિકાસ છે થતો જાય છે. દુર્કિમ એવું સમજાવે છે કે વ્યક્તિનું શરીર છે એના અંગો જુદા જુદા છે, દરેક અંગના કાર્યો જુદા જુદા છે, પણ એ બધા વચ્ચેનું સંકલન, એ બધા વચ્ચેનું પરસ્પર અવલંબન અને સાથે એકતાની ભાવના જે હોય છે એને કારણે આપણને સમગ્ર શરીરની રચના જોવા મળે છે. એ જ પરિસ્થિતિ આપણને સમાજ વ્યવસ્થામાં જોવા મળે છે કે દરેક સંસ્થાઓના કાર્યો જુદા જુદા હોવા છતાં પરસ્પર સુમેળને કારણે આપણને એકતાની પરિસ્થિતિનું દર્શન છે એ થાય છે. તો આ ઓર્ગેનિક સોલિડારિટીની વાત કરી. જેમ યાંત્રિક એકતામાં દમનકારી કાનૂન હતો તો અહીંયા આગળ દુર્કિમ દૈહિક એકતાની અંદર દીવાની કાનૂનની વાત એ વ્યવસ્થાની જાળવણી માટે આપણી સમક્ષ મૂકે છે. તો આ એમનો શ્રમ વિભાજન અને એને કારણે ઊભી થતી સામાજિક એકતાની પરિસ્થિતિ એની આખી વિસ્તૃત ચર્ચા આ સિદ્ધાંતની અંદર દુર્કિમે આપણી સમક્ષ કરી છે. ત્યાર પછીનો દુર્કિમનો જે મહત્વનો સિદ્ધાંત છે એ છે આત્મહત્યાનો, જે ચોથો સિદ્ધાંત આપણે એની થોડી વાત કરીએ તો આત્મહત્યાનો સિદ્ધાંત છે. સુસાઇડ નામનો જે ગ્રંથ 1897ની અંદર એમણે પ્રકાશિત કર્યો એમાં આત્મહત્યાના સિદ્ધાંતની ચર્ચા દુર્કિમે કરી છે. દુર્કિમ આત્મહત્યાને એક અનૈતિક કૃત્ય ગણે છે. દુર્કિમ છે એ આત્મહત્યાને છે એ સમાજની એકતા સામે એ ભય ઊભો કરનારી પરિસ્થિતિ તરીકે જુએ છે. અને દુર્કિમ એવું સમજાવવા માગે છે કે વ્યક્તિ આત્મહત્યા કરતી હોય એમાં વ્યક્તિગત હેતુઓને સમજવાને બદલે એના કારણો સમાજ જીવનમાં અને ખાસ કરીને જૂથ જીવનમાં આપણે જોવા જોઈએ એવી વાત દુર્કિમે આપણને સમજાવવા માટેનો પ્રયાસ છે એ આત્મહત્યામાં કર્યો. એણે પોતે આત્મહત્યાના જુદા જુદા દેશોમાં થતી આત્મહત્યાઓના આંકડાઓ એકત્રિત કર્યા, એનું વિશ્લેષણ કર્યું અને એનું વિશ્લેષણ કરીને આત્મહત્યાનો આખો સિદ્ધાંત આપણે સમક્ષ રજૂ કર્યો છે. દુર્કિમ આત્મહત્યા માટેના ત્રણ મહત્વના કારણો દર્શાવે છે. એમાં એમણે પહેલું કારણ આત્મહત્યા માટે એવું દર્શાવ્યું કે જૂથ એકતાની ઓછી માત્રા, અલ્પ માત્રા એ આત્મહત્યા માટેનું સૌથી પહેલું મહત્વનું કારણ છે. વ્યક્તિ જૂથમાં જીવન જીવે છે પરંતુ એ જ્યારે એકાંતપ્રિય બની જાય, એ જ્યારે વધારેમાં વધારે અહમવાદી બની જાય, વ્યક્તિવાદી બની જાય, ત્યારે આવી વ્યક્તિ પોતે જૂથ સાથે પોતાનો તાલમેલ છે એ સાધી શકતી નથી, જૂથ સાથે પોતે જે સમાયોજન છે એ સાધી શકતી નથી. અને આવી વ્યક્તિની એકતા જ્યારે જૂથ જીવન સાથેની એકતા તૂટે છે એવી વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાતી હોય છે, એ જતી હોય છે. એટલે એણે સૌથી પહેલાં પહેલી બાબત એણે કીધું સમજાવવા માટેનો પ્રયાસ કર્યો કે જૂથ જીવન સાથેનું ઓછી માત્રા એટલે જૂથ જીવન સાથેનું એનું ઓછું તાદાત્મ્ય એ આત્મહત્યા માટે સૌથી મહત્વનું કારણ છે. બીજી બાબત એમણે આત્મહત્યા માટેનું કારણ દર્શાવ્યું એનોમીની પરિસ્થિતિ.
એનોમીની પરિસ્થિતિ એટલે ફરીથી આપણે યાદ કરી લઈએ કે ધોરણ વિહીનતાની પરિસ્થિતિ. દુર્ખી મેં એનોમી એટલે ધોરણ વિહીનતા એવો અર્થ કર્યો છે. ઘણા બધા વિદ્વાનોએ એવી ટીકા કરી છે કે ક્યારેય પણ કોઈ પણ સમાજ કોઈ પણ સંજોગોમાં કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ ધોરણ વગરનો ન હોય, ધોરણો શિથિલ બને એવું કહી શકાય, પણ ધોરણો વગરનો સમાજ છે ન હોઈ શકે. દુર્ખીમના આ ધોરણવિહીનતાની બાબતમાં આવી એક ટીકા પણ એની કરવામાં આવી છે. પણ દુર્ખીમે એનોમીની પરિસ્થિતિમાં આત્મહત્યા કેવી રીતે થાય છે એ સમજાવતા એવું કીધું કે ક્યારેક ઝડપી અથવા તો જે આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનો આવે છે એ પરિવર્તનો છે વ્યક્તિ સ્વીકારી શકતી નથી, એની સાથે સેટ થઈ શકતી નથી, અથવા તો એની સાથે જે સમાયોજન સાધવું જોઈએ એ સાધી શકતી નથી. એને પરિણામે વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. અચાનક ગરીબ અમીર હોય એમાંથી ગરીબ થઈ જવું, અથવા તો અચાનક એકદમ સમૃદ્ધિમાં જીવન જીવવું, સત્તા હોય અને સત્તા છીનવાઈ જાય, આવા બધા જે અણધાર્યા બનાવો સમાજમાં જોવા મળે છે, પરિવર્તનો આવે છે, તો એ વ્યક્તિને ખાસ કરીને આત્મહત્યા કરવા તરફ દોરતા હોય, પ્રેરતા હોય એવું આપણને જોવા મળે છે. એ વાત દુર્ખીમના આત્મહત્યાના સિદ્ધાંતની અંદર બીજા કારણમાં એણે આપણને દર્શાવી. અને ત્રીજું કારણ એને કીધું કે જૂથ સાથેનું વધારે પડતું તાદાત્મ્ય એ પણ સમાજમાં આત્મહત્યાની ઘટનાને આકાર આપે છે. જૂથ સાથેનું વધારે પડતું તાદાત્મ્ય એટલે શું? કે વ્યક્તિ પોતે સમાજ જીવન સાથે, પારિવારિક જીવન સાથે એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હોય છે, એનામાં ધોરણો અને મૂલ્યો એટલા બધા આત્મસાત થઈ ગયા હોય છે કે ક્યારેક એને કારણે એ આત્મબલિદાન આપતી હોય, આત્મબલિદાન આપીને એ છૂટી પડતી હોય એવું આપણે જોવા મળે છે. દાખલા તરીકે શેરબજારમાં કોઈ વ્યક્તિ છે, શેરબજારનું કાર્ય છે કરતી હોય અને એમાં ખૂબ મોટી ખોટ જાય તો પરિવારના સભ્યોને બહુ વધારે ભોગવવું ન પડે એવું ધ્યાનમાં રાખી અને પોતે સુસાઇડ છે કરતા હોય એવું જોવા મળે. તો આત્મબલિદાન જે થતું હોય, દુર્ખીમે જાપાનની હારાકીરીની પ્રથા એને આ સંદર્ભમાં ટાંકી હતી. આપણે ભારતમાં વર્ષો પહેલાં જોવા મળતી સતીપ્રથાને પણ આમાં આને ટાંકી શકીએ. દુર્ખીમ એવું કહે છે કે જૂથ પ્રત્યેનું વધારે પડતું તાદાત્મ્ય શા માટે આત્મહત્યા કરવા તરફ પ્રેરતું હશે? તો અહીંયા આગળ એનું કારણ પણ એવું લખે છે કે એનું કારણ એવું હશે કે જો પોતે આત્મહત્યા કરે તો સમાજની એકતા ટકી રહેશે, સમાજ જળની એકતા જળવાઈ રહેશે. એટલે સમાજની જો નહીં કરે તો સમાજનું સંતુલન છે, સમાજની એકતા છે જોખમાં છે એવું અનુભવતી હોય વ્યક્તિ, ત્યારે આ વધુ પડતું જૂથ સાથેનું વધુ પડતું તાદાત્મ્ય એને આત્મહત્યા કરવા પ્રેરતું હોય એવું આપણને જોવા મળે છે. એની સાથે સાથે આ જ ત્રણ કારણોને આધારે એણે આત્મહત્યાના ત્રણ પ્રકારો આપ્યા. અહમવાદી આત્મહત્યા, એનોમિક આત્મહત્યા અને પરાર્થવાદી આત્મહત્યા. આ ત્રણેય પ્રકારો અને કારણો એકબીજાની અંદર એ સમાયેલા આપણને જોવા મળે છે. આની સાથે સાથે દુર્ખીમે આત્મહત્યાના સિદ્ધાંતની અંદર જે તારણ આપ્યું એ તારણમાં દુર્ખીમ એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે એણે જુદા જુદા પ્રમાણો આપણે સમક્ષ રજૂ કર્યા. એણે એવું કહ્યું કે આત્મહત્યાનો દર મોટે ભાગે એક સમાન જોવા મળે છે. બીજી બાબત એણે કીધું કે શિયાળા કરતાં ઉનાળામાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્રીજી બાબત એણે કીધું સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ચોથી બાબત એણે એવી કીધી કે પરિણિત લોકો કરતાં અપરિણિત લોકોમાં અને એમાંય ખાસ કરીને વિધુર કે વિધવાઓમાં આત્મહત્યાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એણે બીજી એક બાબત એવી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પરણેલામાં પણ બાળકો વાળા કરતાં બાળકો વગરના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. સામાન્ય નાગરિક કરતાં લશ્કરી વ્યક્તિઓની અંદર આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આત્મહત્યાની અંદર જે એમણે આ વાત આ સિદ્ધાંત આપણે સમક્ષ મૂક્યો તો એમાં દુર્ખીમે આખું એવું પ્રતિપાદિત કરવા માટેનો પ્રયત્ન કર્યો કે જ્યાં આગળ વ્યક્તિ જૂથ જીવન સાથે તાદાત્મ્ય સાધી શકતી નથી ત્યારે અહીંયા આગળ આત્મહત્યાની ઘટનાઓ આકાર લે છે. એને સમાજની અંદર આત્મહત્યાના પરિબળો શોધવા માટેનો પ્રયત્ન કર્યો. એને મનોવૈજ્ઞાનિક પરિબળોના અભ્યાસ કરવા કરતાં પણ કેમ એવી ઘટનાઓ આકાર લે છે કે જે વ્યક્તિને સુસાઇડ કરવા તરફ પ્રેરે છે એ વાત આત્મહત્યાના સિદ્ધાંતમાં આપણને રજૂ થતી જોવા મળે છે. અને છેલ્લો અને અંતિમ સિદ્ધાંત આપણે ધર્મના સિદ્ધાંતની વાત કરીએ કે દુર્ખીમે એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ લખ્યું અને એની અંદર દુર્ખીમે ધર્મના ઉદ્ભવ વિશે સમજવાની જે એની ઉત્કંઠા હતી એ વ્યક્ત થતી આપણને જોવા મળે છે. એ ધર્મને એક સામાજિક નિયંત્રણના સાધન તરીકે જુએ છે અને એટલા માટે જ ધર્મને સમજવા માટે તેઓ ઓસ્ટ્રેલિયાની અરુણ્ટા આદિજાતિ જે એકદમ પ્રાથમિક કક્ષાનું જીવન જીવતી હતી એવી આદિજાતિને પોતે પોતાના અભ્યાસ માટે પસંદ કરે છે અને
આ આદિ જાતિમાં ધર્મ પણ એકદમ એના સરળ સ્વરૂપમાં જ જોવા મળતો હતો એ વાત પણ અહીંયા આગળ જોવા મળે છે. અત્રે વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ આમાં આ સિદ્ધાંતમાં ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ધર્મનો જે એમનો સિદ્ધાંત છે એ કોઈ ક્ષેત્ર કાર્ય પર આધારિત નથી, એમાં કોઈ ફિલ્ડ વર્ક નથી. પણ ઓસ્ટ્રેલિયાના જે વિદ્વાનો હતા એમણે જે એથ્નોલોજિકલ લખાણો લખ્યા હતા એ એથ્નોલોજિકલ લખાણોના આધારે એમણે અરુંટા આદિજાતિઓના આધારે એનો આખો આ ધર્મનો સિદ્ધાંત છે એ વિકસાવ્યો છે અને એ વાત આપણી સમક્ષ મૂકી છે. એણે અરુંટા આદિજાતિ કેવા પ્રકારની છે અને ક્યાં ઓસ્ટ્રેલિયામાં એ વસે છે અને એમાં ધર્મની એક કેવી આખી પદ્ધતિ ત્યાં આગળ જોવા મળે છે એનું વર્ણન પણ એમણે બહુ સરસ રીતે કરેલું જોવા મળે છે. દુર્ખીમ છે એ એવું કહે છે કે મોટે ભાગે જ્યારે આ અરુંટા આદિજાતિના લોકો છે એ જે ક્રિયાઓ કરતા તો એમાં જે આર્થિક ક્રિયાઓ હતી ત્યાં એમાં યુનિટી નહોતી જોવા મળતી, પરંતુ જે ધાર્મિક ક્રિયાઓ હતી એમાં ખાસ કરીને એમનામાં યુનિટી એટલે કે સામાજિક એકતા છે. એ કોઈ ઉત્સવો હોય કોઈ તહેવારો હોય તો એ સમયે એ લોકો એકત્રિત થઈને એ આનંદ ઉત્સવ મનાવતા, એ બધી બાબતો એમને અરુંટા આદિજાતિની અંદર જોવા મળી હતી. દુર્ખીમ આના આધારે એવું સમજાવવા માગે છે કે એણે ધર્મની વ્યાખ્યા આપણી સમક્ષ મૂકે છે. દુર્ખીમ ધર્મની વ્યાખ્યા આપતા એવું સમજાવે છે કે ધર્મ એટલે પરસ્પર સંકળાયેલી શ્રદ્ધાઓ અને ક્રિયાઓની વ્યવસ્થા. એટલે ધર્મ કે પવિત્ર વસ્તુ સાથે સંકળાયેલી શ્રદ્ધાઓ અને ક્રિયાઓની વ્યવસ્થા એટલે ધર્મ, એવી વ્યાખ્યા દુર્ખીમ આપણને ધર્મના સમાજશાસ્ત્રના સંદર્ભમાં આપે છે. જે અરુંટા આદિજાતિના લોકો હતા તો એની અંદર ગોત્રચિહ્ન અને ગોત્રચિહ્નવાદની જે વાત એણે કરી એ પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ વચ્ચેનો ભેદ જે કરતા હતા એ બધી બાબતો એણે અહીંયા આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એણે અપવિત્ર એટલે શું તો કે એણે બહુ સરળ વ્યાખ્યા આપી કે જે પવિત્ર નથી એ તમામ બાબતો અપવિત્ર, જે પવિત્ર નથી એ તમામ બાબતો અપવિત્ર છે એવી વાત એણે સમજાવવા માટેનો પ્રયાસ કર્યો. એની સાથે સાથે દુર્ખીમે બીજી બાબત જે કીધી મેં હમણાં વાત કરી એમ કે ગોત્રચિહ્ન અને ગોત્રચિહ્નવાદની વાત કરી, તો ગોત્રચિહ્ન એટલે શું તો જે પવિત્ર છે જે વસ્તુને કે જે વ્યક્તિને એ આજ આ આદિજાતિના લોકો પવિત્ર ગણે છે એ એમનું ગોત્રચિહ્ન છે. અને ગોત્રચિહ્નવાદ એટલે શું તો આ પવિત્ર વસ્તુઓ તરફ એમનું જે શ્રદ્ધા છે શ્રદ્ધાનું કેન્દ્ર ઊભું થાય છે એને એમણે ગોત્રચિહ્નવાદ તરીકે ઓળખાવ્યું. આ સાથે સાથે આ ગોત્રચિહ્નની પૂજા પદ્ધતિ એક એણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો કે આ પવિત્ર વસ્તુઓમાં કેવી કેવી પ્રકારની પૂજા પદ્ધતિ છે એ અપનાવવામાં આવે છે એની વાત કરી. એણે જુદી જુદી ધાર્મિક વિધિઓની વાત કરી કે અનુકરણની વિધિ છે કે યજ્ઞ વિધિ છે પ્રાયશ્ચિતની વિધિ છે, આ બધી વિધિઓની વાત પણ દુર્ખીમે એમણે ધર્મના સમાજશાસ્ત્રના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને આ અરુંટા આદિજાતિમાં જોવા મળતા ધાર્મિક પાસાઓને આધારે દુર્ખીમે એમનો ધર્મનો સિદ્ધાંત વિકસાવ્યો. દુર્ખીમે ધર્મના સિદ્ધાંતમાં જે વાત કરી એ વાત એવી હતી કે દુર્ખીમ કહે છે કે ધર્મ જ સમાજનું મૂળ છે. ધર્મથી સમાજમાં એકતા આવે છે એવી વાત દુર્ખીમ એના ધર્મના સિદ્ધાંતની અંદર કહે છે. ધર્મ જ બધી સામાજિક સંસ્થાઓનો પાયો છે એવી વાત દુર્ખીમ આ ધર્મના સિદ્ધાંતની અંદર કહે છે. અને એની સાથે સાથે છેલ્લે એ ધર્મ અને જાદુ વચ્ચેનો ભેદ આપણી સમક્ષ રજૂ કરે છે કે જાદુ છે એમાં પણ ઘણા બધા અનુયાયીઓ જાદુગરને અનુસરતા હોય છે, પણ જાદુ એ ધર્મ જેવી સામાજિક એકતા છે એનું નિર્માણ કરી શકતું નથી, એને સામાજિક સંગઠન છે એ વિકસાવી શકતું નથી. તો આ જે આખી વાત એણે દુર્ખીમે ધર્મના સિદ્ધાંતના સંદર્ભમાં આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો આવી રીતે દુર્ખીમના જે જુદા જુદા સિદ્ધાંતો છે એની અંદર એણે જે વાત સમજાવી એ આપણે સમક્ષ મૂકી છે. ટૂંકમાં કહેવું હોય અથવા તો બહુ સરળ રીતે કહેવું હોય કે દુર્ખીમના તમામ જે સિદ્ધાંતો છે એમના જે લખાણો છે એ બધાનો સાર એટલો છે કે એ સમાજની અંદર વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે, સમાજમાં વ્યવસ્થા કેવી રીતે ટકી રહે એના નિયમો શોધવા માટેનો પ્રયત્ન છે કરતા હતા. એટલે સામાજિક એકતા બધા સિદ્ધાંતોના માં કેન્દ્ર સ્થાને છે કે કેવી રીતે સમાજમાં વ્યવસ્થા ટકી રહે. એટલા માટે જ આપણે કહીએ કે સોશિયોલોજી આપણને એક ડિસિપ્લિન શીખવે છે, એક શિસ્ત શીખવે છે, એ વાત જો કહીશું તો એ અયોગ્ય નથી. તો આટલી વાત કહીને હું આજે અમારું વ્યાખ્યાન છે એ પૂરું કરું છું. આશા છે કે અમને નેટને અને સ્લેટને ઉપયોગી ઘણી બધી માહિતી આપને પ્રાપ્ત થઈ હશે. વિશેષ ડૉક્ટર સંગીતાબેનનો પણ ખાસ આભાર કે એમણે મને આ દુર્ખીમ
એમને સમજાવવા માટેની એક તક છે એ પૂરી પાડી. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આનંદભાઈએ એમિલ દર્ખાઇમના સામાજિક તથ્ય, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્યુસાઇડની જે આખી થિયરી છે, અને જે અરુંધા આદિજાતિનો જે આખો એમિલ દર્ખાઇમે અભ્યાસ કરીને પ્રોફેટ અને સેક્રેડની જે આખી વાત મૂકી છે કે જે વારંવાર પૂછાય છે અને એમિલ દર્ખાઇમને સમજવા માટે બહુ જ જરૂરી છે, તો એ વિગતે એમણે માહિતી રજૂ કરી આપણી સમક્ષ. તો એ માટે આનંદભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આમાંથી તમે આપણે ગઈ વખતે પણ ક્વિઝમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો ત્યારે પણ વાત થયેલી કે એક નાની તમે નોટ્સ બનાવવાનું રાખો અને મુદ્દાઓ તમે એમાં લખતા જશો તો તમારી તૈયારી ખૂબ જ સરળતાપૂર્વક અને સારી રીતે થશે. અને નેટ અને જીસેટની પરીક્ષા અંગેની એક સૂચના પણ આપણે આપવાની છે. એના ઓફિશિયલ જે ટ્વિટર પર મૂકેલું છે કે જે જૂન મહિનામાં નેટની પરીક્ષા લેવાની હતી પણ COVID-19ના લીધે પરીક્ષા પોસ્ટપોન થઈ, તો એ નવેમ્બરના સેકન્ડ વીકમાં લેવાની શક્યતા છે. તો તમે બધા એ માટે તૈયાર રહેજો અને નેટ અને જીસેટની પરીક્ષા માટેની તૈયારી માટે આ શ્રેણીમાં જોડાયેલા રહેજો. આભાર.